હેલો ફ્રેન્ડ્સ, બીસી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું સ્પેશિયલ સેન્ડવીચ ચટણી. સેન્ડવીચની મજા ત્યારે જ આવે જ્યારે તેની ચટણી ટેસ્ટી હોય. આજે હું સ્પેશિયલ સેન્ડવીચ ચટણી બનાવીશ. તેનાથી સેન્ડવીચનો સ્વાદ ડબલ થઈ જાય છે. અને આ ચટણી ફક્ત સેન્ડવીચ જ નહીં, કોઈ પણ ચાટ પર કે પરોઠા સાથે પણ યુઝ કરી શકાય છે. હું આ વિડીયોમાં એ પણ બતાવીશ કે તેને લીલી જમ કેવી રીતે બનાવી શકાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સેન્ડવીચની ચટણી. અગર આપ ઇસ વિડિયો કો હિન્દી મેં દેખના ચાહતે હૈ તો ઉસકી લિંક આપકો ડિસ્ક્રિપ્શન બોક્સ મેં દી ગઈ હૈ. આપણને જોઈશે ફ્રેશ કોથમીર. અને એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે તેની દાંડી આપણે નથી હટાવવાની, ફક્ત મોટી મોટી દાંડી જ કાઢી લેવાની છે. બાકીની દાંડી એમ જ રહેવા દઈશું, કારણ કે અસલી સ્વાદ કોથમીરનો તેની દાંડીઓમાં જ હોય છે. અહીં 5-6 લીલા મરચાં લીધા છે. જો તમે ઓછું તીખું પસંદ કરો છો તો તમે તે મુજબ લઈ શકો છો. થોડી શેકેલી ફોતરા કાઢેલી શીંગ. આનાથી ચટણીનો ટેસ્ટ અને રંગત ખૂબ જ સરસ આવે છે અને ચટણી જાડી પણ બને છે. જો તમારે શીંગદાણા યુઝ ન કરવા હોય તો તેના બદલે દાળિયા પણ વાપરી શકો છો. 2 ટેબલસ્પૂન નમકીન સેવ, ઝીણી આવે છે તે. આપણે એને ચાટમાં પણ વાપરીએ છીએ, તેનાથી સ્પેશિયલ ટેસ્ટ આવે છે અને ચટણી થીક પણ બને છે. સેન્ડવીચની ચટણી માટે આ ખૂબ જરૂરી ઇન્ગ્રીડિયન્ટ છે. 1 ચમચી શેકેલું જીરું સરસ સુગંધ માટે, 1 ઇંચ આદુનો ટુકડો, મીઠું સ્વાદ અનુસાર, સંચળ 1/2 ટીસ્પૂન, 1 લીંબુનો રસ. ચટણીનો લીલો રંગ જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. ચટણી પીસતી વખતે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે જેથી ફ્લેવર પણ સરસ આવે. 1 મિક્સર જારમાં આપણે ફ્રેશ સાફ કરેલી કોથમીર લઈ લઈશું. લીલા મરચા એડ કરી દઈશું, શેકેલા સીંગદાણા ટેસ્ટ અને થિકનેસ માટે, નમકીન સેવ સેન્ડવીચની ચટણી માટે સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, શેકેલું જીરું, આદુના ટુકડા, મીઠું સ્વાદ અનુસાર, સંચર જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તમે જરૂરથી ટ્રાય કરો, ખૂબ સરસ ટેસ્ટ આવે છે. લીંબુનો રસ ઉમેરી દઈશું ચટણીનો લીલો કલર જાળવી રાખવા માટે. આ સામગ્રીને પીસવા માટે 3-4 ચમચી ઠંડુ ફ્રીજનું પાણી ઉમેરીશું, કારણ કે મિક્સચર ફરતી વખતે ગરમ થાય છે અને તેના કારણે ચટણીનો રંગ કાળો પડી જાય છે. વધુ પાણી એડ નથી કરવાનું, જરૂર પડે તો પાછળથી થોડું ઉમેરી શકાય. મિક્સચરમાં સરસ રીતે પીસી લઈશું. ચટણી તૈયાર થઈ ગઈ છે. તેનો કલર, તેની થિકનેસ, તેની સુગંધ અને ટેસ્ટ બધું જ લાજવાબ બન્યું છે. આપણી સેન્ડવીચની સ્પેશિયલ ચટણી તૈયાર છે. તમે પણ આ રીતે બનાવો અને સેન્ડવીચનો ટેસ્ટ વધારો. મારી આવી જ અવનવી ટેસ્ટી રેસીપીઓ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોઝની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે. થેન્ક યુ.